કે ધાર્મિક રીતે મોટી પૂનમ કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો અંબાજીના મેળામાં ભાગ લેવા માટે પદયાત્રા કરીને પહોંચે છે। ભાદરવા મહિનાની પૂનમ એટલે કે ધાર્મિક રીતે મોટી પૂનમ ગણવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો અંબાજીના મેળામાં ભાગ લેવા માટે પદયાત્રા કરીને પહોંચે છે। આ પદયાત્રીઓને જીવામાં કોઈ તકલીફ ના પડે અને સુવિધા મળી રહે તે માટે થઈને તેમના માટે વિવિધ સ્થળો પર ભંડારાનું આયોજન કરવામાં આવે છે। આવી જ રીતે એક ભંડારાનું આયોજન નરોડા રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પર કરવામાં આવ્યું છે। આ ભંડારામાં પદયાત્રીઓ માટે સવારે ચા નાસ્તાનું, બપોરે જમવાનું અને સાંજે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે। આ સિવાય પદયાત્રીઓ માટે માલિશ અને દવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। બીમાર પદયાત્રીને ડોક્ટરની જરૂર પડે તો ડોક્ટરને પણ બોલાવવામાં આવે છે। આ મેળામાં માતાજીના દર્શન કરવા માટે લોકો ચાલતા તો મોટી સંખ્યામાં ભક્તો જાય જ છે, પણ અમુક ભક્તો સાયકલ લઈને પણ જાય છે। આવા જ ત્રણ ભક્તો પેટલાથી સાયકલ લઈને વહેલી સવારે 150 કિલોમીટર કાપીને નરોડા 150 કિલોમીટર કાપીને નરોડા આવી પહોંચ્યા હતા અને આરામ કરતા હતા। મારું નામ કનુભાઈ દેસાઈ, અમે ઓડવમાં રહીએ છીએ। સમસ્ત કઠવાડા ગામ, સમસ્ત નિકોલ પરિવાર છેલ્લા 4-5 વર્ષથી આ કેન્દ્ર ચલાવીએ છીએ। સવારે ચા નાસ્તો, ચા અને ગાંઠિયા બુંદીનો નાસ્તો આપવામાં આવે છે। બપોરે અહીંયા શીરો, ખીચડી, કઢી અને છાશ આપવામાં આવે છે। સાંજે પાછો ફરી ચા આપવામાં આવે છે અને રાત્રે શીરો, ખીચડી, કઢી અને દૂધની વ્યવસ્થા અને આખી રાત ચા કેન્દ્ર ચાલે છે। છેલ્લા 5 વર્ષથી અહીંયા સેવા આપવામાં આવે છે। બધા માય ભક્તો ભેગા થઈને આ સેવા આપે છે। અહીંયા માલિશની પણ સેવા આપવામાં આવે છે। કોઈના પગ હાથ પગ દુખતા હોય તો ગોળીઓની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। અરવિંદભાઈ પેટલા, અમે જઈએ છીએ 5 વર્ષથી જઈએ, હા અમારું છઠ્ઠું ચાલે છે। પગ પડાવી જઈએ અને સાયકલ પરે જઈએ, આ ફરે અમે પહેલી વાર સાયકલ લીધી। અત્યારે અમે પેટલાથી સવારના 5 વાગે નીકળેલા, અત્યારે 150 કિલોમીટર કાપી, રસ્તામાં બધી રીતે સારી છે સવલત, માતાને કુરબાની, માતાની મહેરબાની, બધું કમ્પ્લીટ, હવે માતાને મહેરબાની જ્યારે એ પહોંચાડે ત્યાં અમે પહોંચીશું। કેમેરામેન અંકિત દવે સાથે હાર્દિક રાવલ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।